ઉના શહેર તાલુકા અને સમગ્ર સોરઠ શહેનશાહના અને હિન્દુ મુસ્લિમ ભાઈઓના એકતાનું પ્રતિક મચ્છુન્દ્રીના કિનારે આવેલા હજરત શાહ બાબાનું 576માં ઉર્ષમાં લોકોની લાંબી ભીડ જોવા મળી. ઉનામાં ઘાંચી સોરઠિયા સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા આમ જ ન્યાય રાખવામાં આવે અને બે દિવસના ઉર્ષમાં ઘણા કાર્યક્રમો આપવામાં આવે છે કે મુસ્લિમ સમાજના ધર્મપ્રેમીઓ દ્વારા તમામને આમંત્રણ આપવામાં આવે છે. ઉર્ષ મોટો ઇતિહાસ ધરાવે છે, તે પોતાની 26 પેઢી મુજારી કરતા આવે છે. ઉર્ષ 575 વર્ષથી પણ વધારે જૂનો ઇતિહાસ છે અને પૂરા ગુજરાતમાંથી લોકો બાપુના દર્શન કરવા લોકો ચાલીને પણ આવે છે. અહીં કહેવાય છે કે આપની માંગી મુરાદ પૂરી થાય તેવા અનેકાનેક કિસ્સા સાંભળવામાં આવે છે. કવાલી અને ન્યાસ સતત 3 દિવસ ચાલે છે અને ઉનાના આજુબાજુના વિસ્તારમાંથી લોકો અહીં દર્શન કરવા આવે છે અને દર્શનનો લાભ લે છે. હા બાપુ, આપનું નામ શું? મારું નામ અતિક બાપુ, મોલાના સાહેબ અતિક બાપુ છે. હું તો હજરત શાહ બાપુના મુજાવર રૂપે મુજાવર છું. હા, આજનું ઉરસ છે, કેટલા વર્ષોથી ઉજવાય છે અને શું કહેશો આપ? આજે ઉર્ષ છે હજરત મોલાના સૈયદના શાસન સુદ્દીન રહમતુલ્લાહ અલયહ, મારો હજરત શાહ બાબા રહમતુલ્લાહ અલયહનો જે ઉર્ષ છે. ગત વર્ષે 576મો ઉર્ષ શરીફ છે. આજે 600 વર્ષથી અમારો આ ખાનદાન કે જે જલાલુદ્દીન મખદુમ જાનિયા જહાર રહમતુલ્લાહ અલયહના પુત્ર છે હજરત શાહ પીર રહમતુલ્લાહ અલયહ, અને આપના ફાધરનું નામ, આપના પિતાજીનું નામ હજરત મોલાના મખદુમ ખ્વાજા હાજી સૈયદના નાસિરુદ્દીન નૌશા મહમૂદ રહમતુલ્લાહ તઆલા અલયહ છે, જેઓ ઉર્ષ શરીફ પંજાબ પાકિસ્તાન આરામ ફરમા આવી રહ્યા છે. અને આજે આ ઉર્ષ 576 વર્ષથી તકરીબન 6 સદીઓથી આ મનાવવામાં આવે છે અને અહીંયા હજારો હિન્દુ મુસલમાન ઝાહિરીન હજરત આવે છે અને હજરતના ફૈઝાનથી માલામાલ થાય છે. બાપુ, આજનો ઉર્ષનો સારો સંદેશ શું આપો વ્યસન મુક્તિ વિશે? આજના ઉર્ષની અંદર અને આ દરબાર અને આ દરબાર અને આ ખાનદાન વતી હું એક સંદેશો આપીશ કે અલ્લાહ તબારક તઆલા અમારા તમામ હિન્દુ મુસલમાન ભાઈઓને, નવજવાન નસ્લના નવજવાન લોકોને સિગરેટ, તમાકુ, માવા, પાન, બીડી, ગાંજા, ચરસ, તમાકુ વગેરે વગેરેને વ્યસનથી મુક્ત થાય અને મુક્ત રહેવાની અમે આ દરગાહ વતી હું પોતે અને તમામ સજ્જાદા નસીમો વતી અપીલ કરું છું, ગુજારિશ કરું છું. બાપુ, બીજો પ્રશ્ન એ છે કે આપની પેઢી આ કેટલા વર્ષોથી ઉજવા, કેટલામાં પેઢી જાય છે કે ઉરસ ઉજવે છે? આજે અમારો ખાનદાન છે અહીં તકરીબન 600 વર્ષથી છે અને સરકાર હજરત શાહ શમસુદ્દીન રહમતુલ્લાહ. પ્રશ્ન એ છે કે આ કેટલામી પેઢી ઉરસ ઉજવાય છે? કેટલામી પેઢી? કેટલા? 26મી પેઢી. હું મારા લગીન અમારા કાકા છે એમ સુધી તેમજ મારા સુધી અમને અમારા ભાઈઓ સુધી અમારી 26 પેઢી થી આ અમે આ ઉજવતા આવીએ. આજની પેઢી છે 26 પેઢી થી આજનો વ્યસન યુગતા, તો તમે સંદેશો આપ્યો બરાબર છે. કેટલા લોકો સહભાગી બને અને શું શું ઉરસમાં થાય છે? આ ઉર્ષની અંદર હજારો ઝાહિરીન આવે છે. અહીંયા સંદલ શરીફની મુકદ્દસ રસમ અદા થાય છે. મહેફિલે નાત, મહેફિલે શમા, મહેફિલે કવાલી તેમજ અમારો જે દરગાહ ટ્રસ્ટ તરફથી એક અમારો મદ્રસો ચાલે છે એની અંદર મદ્રસા ફૈઝી હદરસાની અંદર ઇલ્મ યાફતા જે બચ્ચા લોકો, જે બાળકો ઇલ્મ હાસિલ કરે છે એ લોકો પણ એ લોકોના અંદાજની અંદર છોટા છોટા નાના નાના ભૂલકાઓ જેવો નાત શરીફ, કશાઈદ, તકારીર તેમજ દીની મસાઈલ વગેરે બોલી અને જલસાની રોનક અને એની રોશનીને ના ચાર ચાંદ લગાવે છે. બાપુ, ખૂબ ખૂબ આભાર આપનો. હા જી બાપુ, આપનું નામ શું? મારું નામ સૈયદ મુનીર અહેમદ થૈયા છે. હા બાપુ, આજનું જે ઉરસ ઉજવાયું છે કેટલા વર્ષથી ઉજવાય છે? આપણો આજનું ઉરસ છે 576મો ઉરસ. હા, અને વાત કરવામાં આવે તો આ ઉરસ કેટલા લોકો આવે છે, કેટલા સહભાગી બને છે આ ઉરસમાં? ઘણા લોકો આવે છે. અહીંયા નાત જાતના ભેદભાવ વગર એકતાના પ્રતિક તરીકે ઘણા લોકો અહીંયા હિન્દુ મુસ્લિમ ભાઈઓ એકતાના પ્રતિક શ્રદ્ધાના ફૂલો ચડાવે છે અને એની મુરાદો. જે વ્યસન મુક્તિ વિશે શું કહેશો? વ્યસન મુક્તિ માટે મારે એટલું કહેવાનું છે કે યુવાનોને, બુજુર્ગોને અને બહેનોને કે આપણે વ્યસન મુક્તિ આપણા માટે તન ખરાબ છે એનાથી કેન્સલ થાય છે, એટલા માટે કરીને વ્યસન મુક્ત થવું જોઈએ. હિન્દુ અને બંને પ્રત્યે તો આ હિન્દુ આમાં નાત જાતનો ભેદભાવ આવતો નથી. સરકાર સૌને ચાહે છે, ચાહે શીખ હોય, ચાહે હિન્દુ હોય, ચાહે મુસ્લિમ હોય, ચાહે ઈસાઈ હોય. વાત કરવામાં આવે તો આ ઉરસમાં ન્યાજ હોય છે, કેટલા કેટલા પ્રોગ્રામ હોય છે સાહેબ? અરે ઘણા બધી પ્રોગ્રામ હોય છે. આ ઉરસમાં જ દાતાઓ લોકો ન્યાજ કરે છે, જે સવાલી લોકો એની ન્યાજ કરે છે. નહીં ફાળો તો નહીં, જે સવાલી લોકો હોય તે આપે એના મનથી. ઓકે, આભાર આપનો બાપુ. મારું નામ
આજે હજરત સાહેબ આપણું ઉરસ છે, કેટલા વર્ષથી ઉજવાય છે અને શું રહે છે? 576 નો ઉરસ ઉજવાય છે અત્યારે. આજે 17 છે, કાલે ઉરસ છે. એટલે 576 નો, એટલે 576 વર્ષથી ઉજવાય છે. જી, આમાં કેટલા લોકો સહભાગી બને છે અને શું વિધિ હોય છે? હજારો લોકો આવે છે અને પોતાની મુરાદો માંગે છે, એની મુરાદો પૂરી થાય છે. અને માંગવા વાળો માંગે છે, દેવા વાળો દેખાતો નથી, પણ હજરત સાહેબ બાપા ગાયબી હાથેથી ખૂબ જ દે છે. બાપુ વાત કરવામાં આવે તો બાપુ પોતે, એમનું નામ હજરત સૈયદ શમસુદ્દીન બુખારી છે અને સોરાવર્દી સિલસિલાના સંત છે, સુફી છે. અને એને માટે હિન્દુ મુસલમાન બધાને એકતા માટેના પ્રતિક છે. અને એની પાસે કોઈ બી શ્રદ્ધાળુ આવે છે, હિન્દુ આવે મુસલમાન આવે, બધાને ઉપર સારી રીતે એનું ધ્યાન દે છે. અને એને પહેલાં હયાતીમાં પણ ધ્યાન દેતા અને એ લોકોને સંતોષ થતો અને એમની ભરાત પૂરી થતી. હું આજનો સંદેશ દેવા માગું કે આવા સુફી સંતોના મજારોની જિયારત કરવામાં આવે, હત્યાખાની કરવામાં આવે, એમાં હિન્દુ મુસ્લિમનો કે શીખ ઈસાઈનો કોઈ ભેદભાવ હોવો જોઈએ નહીં. અને સૌ જનતા હિન્દુ મુસલમાન બધા એક થઈને રહે અને કોઈ બી જાતિ તકરાર કે ફસાદ ન કરે તેવો મારો સંદેશ. હું હજરત સાહેબ બાપુને આસુ ઓલાદમાંથી છું અને એનો સજ્જાદા નસીન પણ છું અને મુખી મુરીદ મુખી મુજાવર પણ છું. જી જી, આભાર આપનો બાપુ. અબ્દુલ પઠાણ સાથે રફીક સુમરા, NS ગુજરાત ન્યૂઝ, ઉમરા.